શ્રી ઔદ્યોગિક ગ્રુપ ઓફ સ્કૂલ્સ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 13 સ્વતંત્ર ભારત ભાગ 1 પ્રકરણ 13 સ્વતંત્ર ભારત રાજ્યની રચના અને પુનઃરચના સારાંશ ભારત આઝાદ થયો અને ત્યારબાદ દેશી રાજ્યોનું એકીકરણ થયું અગાઉના બ્રિટિશ પ્રાંતો અને દેશી રાજ્યોના એકીકરણ થકી ઊભા થયેલા એકમોનું શરૂઆતમાં અ બ ક અને ડ એમ ચાર વર્ગોમાં વિભાજન કરવામાં આવ્યું આ ચારેય પ્રકારના રાજ્યનો દરજ્જો એક સરખો ન હતો તેમજ 100 ભારતીય સંઘના અભિન્ન ભાગ હતા ઈસવીસન 1950માં જ્યારે બંધારણનો અમલ શરૂ થયો ત્યારે ભારત આ ચાર પ્રકારના રાજ્યનો બનેલો સંઘ હતો આ એક કામચલાઉ વ્યવસ્થા હોવાથી અ પ્રકારના મદ્રાસ રાજ્યમાંથી તેલુગુ ભાષી પ્રદેશનું અલગ રાજ્ય આંધ્રપ્રદેશ રચવા તેલુગુ ભાષી લોકોએ ઉગ્ર આંદોલન કર્યું જેના કારણે કેન્દ્ર સરકારને તેમની માંગણી સ્વીકારવી પડી સૈદ્ધાંતિક સમજ કેન્દ્ર સરકારે રાજ્યોની પુનઃરચનાનો અભ્યાસ કરી જરૂરી ભલામણો કરવા રાજ્ય પુનઃરચના પંચની નિમણૂક કરી જેના અધ્યક્ષપદે ભારતની સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ફઝલ અલીને નિમવામાં આવ્યા આ પંચનો અહેવાલ મળ્યા પછી સંસદમાં રાજ્યોની પુનઃરચના કરતો ખરડો પસાર થયો અને તેનો અમલ 1 નવેમ્બર 1956 કરવામાં આવ્યો ચાર પ્રકારના રાજ્યો રદ કરીને 14 રાજ્યો અને 6 જેટલા કેન્દ્રશાસિત વિસ્તારોમાં રાજ્યોની પુનઃરચના કરવામાં આવી આ 14 રાજ્યો પૈકી મોટા ભાગના રાજ્યોની રચના ભાષાના ધોરણે થઈ હતી પણ એમાં પંજાબ અને બોમ્બે અપવાદ હતા તેથી બોમ્બે પ્રાંતમાં મરાઠી અને ગુજરાતી એમ બે ભાષી વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો જેને કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવા માટેનું ઉગ્ર આંદોલન શરૂ થયું મહાગુજરાત ચળવળ સંસદમાં દ્વિભાષી રાજ્યોનો ઠરાવ સ્વીકારાયો તે જ દિવસે અમદાવાદના લો કોલેજના વિદ્યાર્થીઓની સભામાં પગલા સમિતિની રચના કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓએ સ્વયંભૂ દેખાવો શરૂ કર્યો જે ઘટનાએ આંદોલનને ધીમે ધીમે ઉગ્ર બનાવ્યું મહાગુજરાત ચળવળના રાહબર સારાંશ મહાગુજરાતની ચળવળ હિંસક બનતા તોફાનો તથા ગોળીબારથી લોકમત વધુ ઉશ્કેરાયું આ આંદોલનને ઇન્દુલાલ યાજ્ઞિક જયંતિ દલાલ બ્રહ્મકુમાર ભટ્ટ વગેરે નેતાઓનું માર્ગદર્શન મળ્યું જેના કારણે આ આંદોલન લોક આંદોલન બન્યું અને સમગ્ર ગુજરાતમાં પસર્યું સૈદ્ધાંતિક સમજ ઇન્દુલાલ યાજ્ઞિક ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ મહાગુજરાત માટે ચળવળ કરનાર બધા રાજકીય પક્ષોએ સપ્ટેમ્બર 1956માં મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી લોકો રાષ્ટ્રીય નેતાઓની સભા વખતે જાતે બંધ પાડીને તેનો બહિષ્કાર કરતા તેમજ ઇન્દુલાલ યાજ્ઞિકને સાંભળવા લોકો ઉમટી પડતા હતા આમ આ રીતે લડત ઉગ્ર બનતી ગઈ અને ઇન્દુલાલ યાજ્ઞિક જનતાના ચાચા બનતા ગયા સૈદ્ધાંતિક સમજ ગુજરાત રાજ્યની સ્થાપના ઉગ્ર ચળવળના પરિણામે સંસદે 1960ના મુંબઈ દ્વિભાષી રાજ્યનું વિભાજન કરીને મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની અલગ રચના કરી નવા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે થયું 1 મે 1960ના રોજ મહારાજે સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે નવા ગુજરાત રાજ્યનો શુભારંભ કરાવી આશીર્વચન પાઠવ્યા ગુજરાતના પ્રથમ રાજ્યપાલ તરીકે મહેંદી નવાજ જંગ તથા મુખ્યમંત્રી તરીકે ડૉક્ટર જીવરાજ મહેતાએ કાર્યભાર સંભાળ્યો ફ્રેન્ચ અને પોર્ટુગીઝ સંસ્થાઓનું ભારત સંઘ સાથે જોડાણ સારાંશ 26 જાન્યુઆરી 1950ના રોજ
એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે ભારતનો ઉદય થયો ત્યારે હજુ કેટલાક પ્રદેશો ફ્રેન્ચો અને પોર્ટુગીઝોના કબજા હેઠળ હતા. સૈદ્ધાંતિક સમજ. પોંડુચેરીનું જોડાણ. પોંડુચેરી કરાઈકલ તમિલનાડુ, માહે કેરળ, યનમ આંધ્રપ્રદેશ અને ચંદ્રનગર પશ્ચિમ બંગાળ પર ફ્રેન્ચોનો અંકુશ હતો. તેમજ આ વિસ્તારોના લોકોની ઈચ્છા ભારતીય સંઘમાં ભળવાની હતી, જેથી તેઓએ ઉગ્ર ચળવળો ચલાવી. આ સ્વતંત્રતાની ચળવળોને કચડી નાખવાનો પ્રયાસ ફ્રેન્ચોએ કર્યો. તેથી 1948માં પોંડુચેરીમાં એક વિરાટ સભામાં લોકોએ ફ્રેન્ચોને હિન્દ છોડોનું એલાન આપ્યું. આ પ્રશ્નનું શાંતિમય સમાધાન કરવા ભારત સરકારે ફ્રેન્ચ સરકાર સાથે વાટાઘાટો શરૂ કરી અને છેવટે તે સંમત થઈ. આમ 31 ઓક્ટોબર 1954 રોજ આ ફ્રેન્ચ વસાહતો ભારતને પરત કરવામાં આવી. ગોવા દીવ દમણનું જોડાણ. ફ્રેન્ચો કરતાં પોર્ટુગીઝો વધુ ઝકી નીકળ્યા, તેમજ તેઓ ગોવાને પોર્ટુગીઝ સામ્રાજ્યની પ્રતિષ્ઠાના પ્રતીક રૂપે ગણતા હતા. સમજાવટ અને વાટાઘાટો દ્વારા આ પ્રદેશો ભારતને સોંપી દેવા ભારત સરકારે ખૂબ પ્રયાસો કર્યા, પણ સફળતા ન મળી. જ્યારે બીજી બાજુ ગોવાને ભારતમાં ભેળવવા માટેનું લોક આંદોલન જોર પકડવા લાગ્યું. 15 ઓગસ્ટ 1955 રોજ યોજાયેલ ગોવા મુક્તિ આંદોલન દરમિયાન હજારો લોકોએ ગોવા દમણ દીવમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, જેમાં અથડામણમાં 200 જેટલા સત્યાગ્રહીઓ શહીદ થયા. સત્યાગ્રહ અને સમજાવટ જેવા ઉપયોગો કારગત નહીં નીવડતા ભારત સરકારે ગોવાને મુક્ત કરવા ઓપરેશન વિજય શરૂ કરવાનો નિર્ણય કર્યો. 17 ડિસેમ્બર 1961 મધ્યરાત્રિએ જનરલ ચૌધરીના નેતૃત્વ હેઠળ લશ્કરી અભિયાન શરૂ થયું અને બીજા દિવસે બપોરે તો અભિયાન પૂર્ણ પણ થઈ ગયું. આમ ભારતીય દળોએ ગોવા દીવ અને દમણ કબજે કરીને ત્યાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો. સારાંશ. ભારત સ્વતંત્ર બનતા જ ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો તંગ બન્યા છે. બંને દેશોની સરહદોના સીમાંકન અંગે સમાધાન થયું ન હોવાથી ભારતની સરહદે પાકિસ્તાની ઘૂસણખોરી ચાલ્યા જ કરે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર પ્રશ્ને ભારે તંગદિલી પ્રવર્તે છે. સૈદ્ધાંતિક સમજ. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈસવીસન 1948, 1965 અને 1971 એમ 3 વાર યુદ્ધો થયા છે, જેમાં દરેક વખતે પાકિસ્તાન હારી ગયું. બંને દેશો વચ્ચે તાશ્કંદ કરાર અને સિમલા કરાર થયા છતાં પાકિસ્તાન એ કરારોનું પાલન કરતું નથી. ઈસવીસન 1999 જ્યારે પાકિસ્તાની દળો કારગિલ વિસ્તારમાં ઘૂસી આવ્યા ત્યારે ના છૂટકે ભારતને લશ્કરી બળનો ઉપયોગ કરવો પડ્યો. ઈસવીસન 1998 ભારતે પરમાણુ પરીક્ષણો કર્યા, ત્યારબાદ પાકિસ્તાને પણ પરમાણુ પરીક્ષણો કર્યા. આમ હવે બંને દેશો પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશો બન્યા છે. સારા સંબંધો બાંધવાની ભારતે જેટલા પ્રમાણમાં ઉત્સુકતા બતાવી છે તેનો યોગ્ય પ્રતિભાવ પાકિસ્તાને આપ્યો નથી, એ ખેદજનક બાબત છે. આજનું ભારત. સારાંશ. પંચવર્ષીય યોજનાના અમલ પછી ભારતમાં ઔદ્યોગિક વિકાસનો સાચા અર્થમાં પ્રારંભ થયો. સૂત્રા કાપડ, લોખંડ પોલાદ ઉદ્યોગ, ઇજનેરી, રસાયણ, કોલસા ઉદ્યોગ વગેરેનો સારો એવો વિકાસ થયો છે. ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ તથા ઊર્જા, ખનિજ તેલ, કોમ્પ્યુટર, માઇક્રોચિપ્સ, ટેલિકોમ્યુનિકેશન, સ્ટીલ, ખાતર, સિમેન્ટ અને પેટ્રોકેમિકલ જેવા ઉદ્યોગોને પણ વેગ મળ્યો છે. સૈદ્ધાંતિક સમજ. કેટલાક લોકો માનતા હતા કે ભારત લશ્કરી શાસન હેઠળ આવી જશે, પરંતુ આ આશંકાઓ નિર્મૂળ સાબિત થઈ છે.
ભારત આજ દિન સુધી પ્રજાસત્તાક રાહ પર છે, જે ગૌરવ કરવા લાયક સફળતા છે. અહીંના લોકોની ભાષા અને ધર્મની વિવિધતા રાષ્ટ્રની એકતામાં બાધક બનતી નથી. ઔદ્યોગિક, વૈજ્ઞાનિક, આંતરમાળખાકીય સુવિધાઓ, કૃષિ અને શૈક્ષણિક વિકાસમાં ભારતે પ્રગતિ સાધી છે. પરંતુ બીજી બાજુ એ પણ સાચું છે કે આજે પણ જ્ઞાતિના ભેદભાવ જોવા મળે છે. બંધારણમાં ધર્મ નિરપેક્ષતાનું આદર સ્વીકાર્યો હોવા છતાં જુદા જુદા ધાર્મિક સમૂહ વચ્ચે અથડામણ થાય છે. સૌથી વધુ ખરાબ બાબત એ છે કે ધનિક અને ગરીબ વર્ગ વચ્ચે અંતર સતત વધતું રહ્યું છે. ભારતના અમુક સમૂહને આર્થિક વિકાસનો ઘણો ફાયદો થયો છે, તેઓ આલીશાન મકાનમાં રહે છે. બીજી બાજુ ઘણા બધા લોકો આજે પણ ગરીબી રેખા નીચે જીવે છે. મુંબઈમાં આવેલી ધારાવી દુનિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાંની એક છે, જ્યારે ત્યાં ઘણા લોકો પોતાના બાળકોને શાળામાં પણ મોકલી શકતા નથી. ઉપરાંત મોંઘવારી અને ભ્રષ્ટાચાર અસહ્ય રીતે વધી રહ્યા છે. આપણું બંધારણ કાયદાની દ્રષ્ટિએ બધાને સરખા ગણે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં અમુક ભારતીય બીજાની સરખામણીએ વધુ શક્તિશાળી છે. સ્વતંત્રતાના સમય નક્કી કરેલા આદર્શોની દ્રષ્ટિએ જોઈએ તો ભારતીય લોકશાહી બહુ મોટી સફળતાનો દાવો ન કરી શકે, પરંતુ એ પણ હકીકત છે કે તે નિષ્ફળ પણ નથી. મહાત્મા ગાંધીજીના અનુયાયી મીરા બહેન મિસ સ્લેટ આર્થિક નીતિઓને કારણે પર્યાવરણ પર પડેલી ખરાબ અસરો પર યોગ્ય ધ્યાન નથી આપવામાં આવ્યું. મીરા બહેને 1949માં લખ્યું છે કે વિજ્ઞાન અને યંત્રો દ્વારા તેને અમુક સમય સુધી ઘણો ફાયદો થઈ શકે છે, પરંતુ અંતે તબાહી જ મળશે. આપણે કુદરતના સંતુલનનો અભ્યાસ કરીને તેના નિયમો પ્રમાણે જીવન ચલાવવું જોઈએ, ત્યારે જ આપણે સ્વસ્થ અને સભ્ય પ્રજાતિના રૂપમાં જીવતા રહી શકીશું. વિદ્યાર્થીઓ, આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે.